નમસ્કાર મિત્રો વિડીયો ગુજરાતીમાં તમારું સ્વાગત છે તો મિત્રો વિડીયોની સ્ટાર્ટિંગમાં તમે જે પ્રકારનું વોટ્સઅપ સ્ટેટસ દીધું એ પ્રકારનું વોટ્સઅપ સ્ટેટસ આજે આપણે બનાવતા શીખીશું તે પણ મહેનત વગર તો મિત્રો વિડીયોને સ્કીપ કર્યા વગર તમારે પૂરો જોવાનું રહેશે અને અહીંયા આપણે જે મટીરિયલ યુઝ કર્યું છે તે બધું મટીરિયલ તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો તો મિત્રો વિડીયો ચાલુ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં પહેલાં બેલ આઈકોનને પણ પ્રેસ કરી દેજો જેથી મારા આવનારા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ પ્રથમ તમને મળે તો ચલો મિત્રો હવે વિડીયો ચાલુ કરીએ તો સૌપ્રથમ તમારે અહીંયા જે બીટમાર્ક અને ઇફેકવાળી પ્રિશેટ છે તેને ઇમ્પોર્ટ કરી દેવાની રહેશે ઇમ્પોર્ટ કર્યા બાદ અહીંયા તેને ઓપન કરી દેવાના રહેશે તો અહીંયા હું ઓપન કરી લઉં છું ઓપન કર્યા બાદ અહીંયા મિત્રો તમારે સામે એક આવી રીતે ઇન્ટરફેસ કુલ છે તો અહીંયા આપણે જે ઇમેજ છે તેને એડ કરવા માટે પ્લસવાળા આઇકોન પર ક્લિક કરી અહીંયા જે ઇમેજ એન્ડ વિડીયો ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરી અહીંયા તમારે ઇમેજને સિલેક્ટ કરી દેવાનું રહેશે તો અહીંયા હું ઇમેજને સિલેક્ટ કરી લઉં છું તો અહીંયા ત્રણ જોઈ શકો છો કે આપણે ઇમેજ સિલેક્ટ કરી દીધું છે ત્યારબાદ અહીંયા સ્ટેટસની લાસ્ટમાં જઈ અહીંયા જે ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરશો તો ઇમેજની લંબાઈ સ્ટેટસની લંબાઈ પ્રમાણે થઈ જશે ત્યારબાદ અહીંયા મિત્રો તમારે સ્ટેટસની આગળ આવી અહીંયા જે ઈમેજ આપેલું છે તેની આગળ લોંગ પ્રેસ કરી અને તમારે સૌથી નીચેની સાઈડ લાવી દેવાનું રહેશે તો અહીંયા હું સૌથી નીચેની સાઈડ લાવી દઉં છું તો અહીંયા જોઈ શકો છો કે અહીંયા આપણું જે ઇમેજ છે તે સૌથી નીચેની સાઈડ આપી ગયું છે અને તેમાં ઇફેક્ટ પણ લાગી ગઈ છે જોઈ શકો છો ત્યારબાદ હવે આપણે જે ટેક્સ પીએનજી છે તેને એડ કરીશું તો સિમ્પલી ફરીથી અહીંયા જે પ્લસ વાળો આઇકોન આપેલો છે તેના પર ક્લિક કરી અહીંયા જે ઇમેજ એન્ડ વિડીયો ઓપ્શન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી અહીંયા જે ટેક્સ પીએનજી છે તેને તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે તો અહીંયા હું ટેક્સ પીએનજીને સિલેક્ટ કરી લઉં છું તો અહીંયા મિત્રો જોઈ શકો છો કે મેં ટેક્સ પીએનજી સિલેક્ટ કરી દીધી છે ત્યારબાદ અહીંયા સ્ટેટસની લાસ્ટમાં જઈ અહીંયા જે ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરશો તો ટેક્સ પીએનજીની લંબાઈ સ્ટેટસની લંબાઈ પ્રમાણે થઈ જશે ત્યારબાદ અહીંયા તમારે આ ટેક્સને આ રીતે એડજસ્ટ કરી દેવાનું રહેશે એડજસ્ટ કર્યા બાદ અહીંયા મિત્રો તમારે બેક બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ અહીંયા સ્ટેટસની આગળ આવી અહીંયા જે ટેક્સ પીએનજી આપેલી છે તેની આગળ લોંગ પ્રેસ કરી અને પણ તમારે નીચેની સાઈડ લાવી દેવાની રહેશે તો અહીંયા હું સૌથી નીચેની સાઈડ લાવી દઉં છું તો આ રીતે તમારે જે ઇમેજ આપેલું છે તેની ઉપરની સાઈડ આ ટેક્સ પીએનજીને એડજસ્ટ કરી દેવાનું રહેશે તો અહીંયા મિત્રો ફાઇનલી આપણું વોટ્સઅપ સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે જોઈ શકો છો તો સિમ્પલ અહીંયા ઇમેજ અને ટેક્સ પીએન્જી એડ કરશો તો સ્ટેટસ તૈયાર થઈ જશે તો સિમ્પલી હવે આ સ્ટેટસને તમારે એક્સપોર્ટ કરવા માટે અહીંયા ઉપર કોર્નરમાં જે તીરવાળો ઓપ્શન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કરશો ત્યારે તમારી સમય એક આવી રીતે ઇન્ટરપેસ છે તો અહીંયા જે વિડીયોવાળો ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરી અહીંયા નીચે ઓપ્શન આપેલો છે એક્સપોર્ટનો તેના પર ક્લિક કરશો તો આ વિડીયો એક્સપોર્ટ થવા લાગશે તો અહીંયા મિત્રો તમારે થોડીવાર વેટ કરી લેવાની રહેશે તો અહીંયા આપણે વેટ કરી લઈએ છીએ તો અહીંયા મિત્રો ફાઇનલી આપણું વોટ્સઅપ સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે જોઈ શકો છો તો સિમ્પલી હવે આ સ્ટેટસને ગેલેરીમાં સેવ કરવા માટે નીચે સેવનું ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરશો તો આ વિડીયો ગેલેરીમાં સેવ થઈ જશે તો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બે લાઇકોનને પણ પ્રેસ કરી દેજો જેથી મારા આવનારા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમને મળે તો ચલો મિત્રો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત